કેમ છો મિત્રો મજામાં ને એચ સફરના સત્યાવીસ એપ્રિલ બે હજાર બાવીસના કરંટ અફેર વિથ જીકે સિરીઝના વિડીયોમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે હજુ પણ તમારી પાસે બે મહિનાનો સમય છે આગામી બે મહિનામાં બે થી ત્રણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવવાની છે અને આ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમે મહેનત કરી તમે તમારું કરિયર બનાવી શકો છો અને એમાં એચ સફર બનતો સહયોગ કરશે અને એમાં પણ કરંટ અફેર ડેઈલી પ્રોવાઈડ કરવામાં આવે છે એમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં મિત્રો એજ્યુ સફરના કરંટ અફેરના વિડીયોમાંથી તેર જેટલા માર્ક્સનું પૂછાયું અને સાથે સાથે એજ્યુ સફરે છેલ્લા બે વર્ષ સુધી દિન વિશેષના વિડીયોની શ્રેણી ચલાવી હતી એમાંથી સોળ માર્ક્સનું પૂછાયું એટલે કે બંનેનો સરવાળો કરીએ તો મિત્રો બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ઓગણત્રીસ માર્ક્સનું એજ્યુ સફરના વિડીયોમાંથી કવર થયું છે અને મિત્રો આટલા ભારણ આટલા ગુણનું ભારણ એ તમને મેરિટમાં સ્થાન અપાવી શકે છે તો આગામી પરીક્ષામાં તમારે વધારે ગુણ મેળવા માટે અમારા આ વિડિયો તમે નિહાળતા રહેજો વધારે તમારો સમય ન લેતા આજના કરંટ અફેરની વાત કરીએ તો આજે આપણે નવ સેનાના કમાન્ડરોનું પ્રથમ સંમેલન ક્યાં આયોજિત કરવામાં આવ્યું છે રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર બે હજાર બાવીસની વાત કરીશું ફાર્મિયાસુટિકલ એન્ડ મેડિકલ ડિવાઇસિસ ની 7મી આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન ક્યાં થયું યોગ કાર્યક્રમ યોગ પ્રભાનો તાજેતરમાં આયોજન થયું છે એનએમડીસી ને 2022 માં પીઆરએસઆઈ એવર્ડ આપવા માં આવ્યો છે પોસોકોએ સંશોધન માટે આઈઆઈટી દિલ્હી સાથે કરાર કર્યા છે અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે

અને આ ચાર દિવસીય સંમેલનમાં ભારતીય નવસેનાના તમામ ઓપરેશનલ અને રિજનલ કમાન્ડરે ભાગ લીધો હતો મિત્રો આ ચાર દિવસીય સંમેલન યોજાયો અને એમાં ભાગ કોણે કોણે લીધો છે ભારતીય નૌસેનાના તમામ ઓપરેશનલ અને રિજનલ કમાન્ડરોએ તેમાં ભાગ લીધો હતો તેમજ આ સમયગાળા દરમિયાન મુખ્ય કામગીરીઓ સામગ્રી લોજિસ્ટિક્સ માનવ સંસાધન વિકાસ તાલીમ અને વહીવટી પ્રવૃત્તિઓની સમીક્ષા કરવામાં આવી હતી મિત્રો આ ચાર દિવસીય સંમેલનમાં કયા કયા મુદ્દાઓ ઉપર ડીપલી ચર્ચા કરવામાં આવી તો ખાસ કરીને એની મુખ્ય કામગીરીઓ સામગ્રી લોજિસ્ટિક્સ માનવ સંસાધન વિકાસ તાલીમ અને વહીવટી પ્રવૃત્તિઓની સમીક્ષા કરવામાં આવી હતી અને આ સંમેલનમાં નૌકાદળની યુદ્ધ ક્ષમતા વધારવા અને કામગીરીને વધુ અસરકારક અને કાર્યક્ષમ બનાવવાના માર્ગો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું કમાન્ડરો દ્વારા મેક ઇન ઇન્ડિયા દ્વારા સ્વદેશીકરણ વધારવાના પગલા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી નૌસેનાની અંદર જે પણ મહત્વની ઇક્વિપમેન્ટ છે એ આપણા ભારત દેશમાં તૈયાર થાય મેક ઇન ઇન્ડિયા બને એના ઉપર પણ ચર્ચા કરવામાં આવી કમાન્ડર્સ કોન્ફરન્સ નવી દિલ્હીના ડિફેન્સ ઓફિસ સંકુલમાં નવા અત્યાધુનિક કેન્દ્રમાં યોજવામાં આવી હતી મિત્રો આ ચાર દિવસીય સંમેલન યોજાયું તે નવી દિલ્હીમાં યોજાયું પરંતુ નવી દિલ્હીમાં એક ડિફેન્સ ઓફિસ સંકુલ બનાવવામાં આવ્યું છે તેના અત્યાધુનિક કેન્દ્રની અંદર આ સંમેલન યોજાયું અને નૌસેનાના વર્તમાન અધ્યક્ષ કોણ છે એડમિરલ આર હરિકુમાર ઇમેજમાં તમે જોઈ શકો છો અને નૌસેનાની સ્થાપના વર્તમાન સમયમાં આપણા ભારત દેશની જે નેવી છે તેની સ્થાપના છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ થઈ હતી પરંતુ એના પહેલા નવસેનાની સ્થાપના પાંચ સપ્ટેમ્બર સોળસો ના રોજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના મરીન તરીકે થઈ હતી અને આના પહેલા ઇતિહાસ તપાસીએ તો મિત્રો શિવાજી મહારાજ દ્વારા મુંબઈ નજીક એક કોલાબા આવેલું છે ત્યાં આપણા શિવાજી દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા કોલાબા ખાતે એક નવસેનાનું ગઠન કરવામાં આવેલું આગળ વાત કરીએ રાષ્ટ્રીય સમાચારમાં

અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ રાજ્યની પંચાયતી રાજ સંસ્થાઓના સભ્યોને રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર બે હજાર બાવીસ એનાયત કર્યા હતા અહીં મિત્રો બે મંત્રીઓના નામ યાદ રાખજો એક તો આપણા કેન્દ્રીય ગ્રામીણ અને વિકાસ પ્રધાન કોણ છે ગિરિરાજસિંહ અને સાથે સાથે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ કોણ છે મનોજ સિંહા આ બંનેની ઉપસ્થિતિમાં પંચાયતી રાજ સંસ્થાઓના સભ્યોને રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2022 એનાયત કરાયા હતા અને પંચાયતી રાજ સંસ્થાઓના સભ્યોને વિવિધ કેટેગરીમાં પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા આપણે દરેક કેટેગરીની વાત કરીએ છીએ તો એમાં બારામુલ્લા જિલ્લા વિકાસ પરિષદના અધ્યક્ષ એવા સફીના બેગ બારામુલ્લા બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સિલના અધ્યક્ષ મીર ઇલકાબનો પણ સમાવેશ થાય છે અને અન્ય પુરસ્કાર વિજેતાઓની વાત કરીએ તો દીન દયાળ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કાર કોને પ્રાપ્ત થયો છે રાજોરીથી સરપંચ અંજુ શર્મા અને બેગમને આ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે તો ગ્રામ પંચાયત વિકાસ યોજના પુરસ્કાર કોને પ્રાપ્ત થાય છે ડોડાના સરપંચ રોમ રોમલ સિંહને કોને ડોડાના સરપંચ રોમલસિંહને આ ગ્રામ પંચાયત વિકાસ યોજના પુરસ્કાર પ્રાપ્ત થાય છે

અને કૂપવાડાની પ્રવીણા બેગમને તો ગ્રામ પંચાયત વિકાસ યોજના પુરસ્કાર ડોડાના સરપંચ રોમલ સિંહને બાલ મૈત્રી ગ્રામ પંચાયત એવોર્ડ બારામુલ્લાના સરપંચ ખજીર મોહમ્મદ મીરને તેમજ કૂપવાડાના સરપંચ જૈનબ જાનને નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામ સભા પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા આગળ વાત કરીએ તો આપણા ગુજરાતના મનસુખ માંડવિયા એ મિત્રો કેન્દ્રીય કક્ષાએ કયા પ્રધાન છે તો તમે જાણતા જ હશો તો એવા મનસુખ માંડવિયાએ એ એન્ડ મેડિકલ ડિવાઇસીસ ની સાતમી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું આપણા કેન્દ્રીય આરોગ્ય મંત્રી એવા ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે સરકારના અથાગ પ્રયાસોથી તમામ દેશવાસીઓ માટે આરોગ્ય સેવા અને સુલભ બની છે યાદ રાખજો મિત્રો ડોક્ટર મનસુખ માંડવિયા વર્તમાન સમયમાં આપણા કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે અને તેમણે પોતાના વક્તવ્યમાં કહ્યું કે સરકારના અથાગ પ્રયાસોથી તમામ દેશવાસીઓ માટે આરોગ્ય સેવા સસ્તી અને સુલભ બનાવવામાં આવી છે સરકાર હોસ્પિટલો અને સ્વાસ્થ્ય કેન્દ્રો સહિત દેશમાં સ્વાસ્થ્ય સંબંધિત માળખાગત સુવિધાઓને સુધારવા માટે અવિરતપણે કામ કરી રહી છે તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રસાયણ અને ખાતર રાજ્યમંત્રી એવા ભગવાન ખુબાઈએ જણાવ્યું હતું કે ફાર્માસ્યુટિકલ ઉત્પાદન ક્ષેત્રે ભારત વિશ્વમાં પાંચમા ક્રમે છે મિત્રો કોઈ પણ મંત્રી દ્વારા જે કથન ઉચ્ચારવામાં આવે છે તો એ એક સરકારનો સ્ટેટમેન્ટ છે અથવા તો સરકારનો ગોલ છે તો યાદ રાખજો કે ફાર્મિયાસ્યુટિકલ ઉત્પાદન ક્ષેત્રે ભારત વિશ્વમાં કેટલામાં ક્રમે છે પાંચમાં ક્રમે અને સરકાર ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ પર પણ કામ કરી રહી છે તેમજ ઉદ્યોગ મૈત્રીપૂર્ણ નીતિઓ પણ ઘડી રહી છે શું ઉદ્યોગ મૈત્રીપૂર્ણ નીતિઓ ઘડવામાં પણ આપણી સરકાર અગ્રેસર છે આગળ વાત કરીએ રાષ્ટ્રીય સમાચારમાં તો નાગરિક ઉડિયન મંત્રાલય દ્વારા યોગ કાર્યક્રમ યોગ પ્રભાનું આયોજન કરવામાં આવ્યો હતો

ફરી બે કેન્દ્રીય મંત્રીઓના નામ આવ્યા એક તો નાગરિક કૂડિયણ પ્રધાન કોણ છે જ્યોતિરાદિત્ય એમ સિંધિયા અને નાગરિક કૂંડિયન રાજ્યમંત્રી કોણ છે ડોક્ટર વી કે સી એ બંને દ્વારા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને યોગ અભ્યાસ કાર્યક્રમમાં થી વધુ કર્મચારીઓએ ભાગ લીધો હતો ઇમેજમાં તમે જોઈ શકો છો કે યોગ પ્રભા નામનું તેમણે એક ટી શર્ટ પણ પહેરેલું છે અને નવસો જેટલા કર્મચારીઓએ આ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો

અને આપણા પ્રધાનમંત્રી શ્રીના સૂચનથી સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ બે હજાર ચૌદમાં એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો અને યોગ પ્રભા કાર્યક્રમથી લોકોને યોગના મહત્વ પ્રત્યે જાગૃત કરવામાં મદદ મળશે અને અન્ય લોકોને પણ દરરોજ યોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા આગળ વાત કરીએ

પબ્લિક રિલેશન્સ એવોર્ડ બે હજાર બાવીસમાં ચાર કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે જુદી જુદી ચાર કેટેગરીમાંથી પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને એનએમડીસી ના ઈડી શ્રીનિવાસ રાવે આ એવોર્ડ સ્વીકાર્યો હતો ઈમેજમાં તમે જોઈ શકો છો આ એવોર્ડ માઇનિંગ કંપનીને તેની કોર્પોરેટ વેબસાઇટ વાર્ષિક અહેવાલ ન્યૂઝ લેટર લેઆઉટ અને ડિઝાઇન અને કોર્પોરેટ વિડીયો માટે આપવામાં આવ્યો હતો અને NMDC ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કોણ છે શ્રી સુમિત દેવ શ્રી સુમિત દેવે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ટીમે નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન માટે એક અનોખો બ્રાન્ડ વોઇસ બનાવવા અને હિસ્સેદારો સાથે ઊંડા સંબંધો બાંધવામાં અદ્ભુત કાર્ય કર્યું છે અને NMDC એ સરકારની માલિકીની એક ખનિજ ઉત્પાદક કંપની છે તેમજ ભારત સરકારના સ્ટીલ મંત્રાલયની માલિકી હેઠળ તે કાર્યરત છે બે બાબતો ખાસ યાદ રાખજો એક તો એનએમડીસી છે શું એક ખનીજ ઉત્પાદક કંપની અને તે કયા મંત્રાલય હેઠળ કાર્યરત છે સ્ટીલ મંત્રાલય હેઠળ અને એનએમડીસી ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કોણ છે શ્રી સુમિત દેવ ઇમેજમાં મેં તમને બતાવ્યા શ્રી સુમિત દેવ તેઓ નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એનએમડીસી ની સ્થાપના ક્યારે થઈ પંદર નવેમ્બર ઓગણીસો ના રોજ અને તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે હૈદરાબાદ મુકામે અને હૈદરાબાદ બોલે તો તેલંગાણાની રાજધાની તો તેલંગાણાના મુખ્યમંત્રી કોણ છે કે ચંદ્રશેખર રાવ તેલંગાણાના રાજ્યપાલ છે તમિલી સાઈ સૌંદર રાજન અને તેલંગાણાની રાજધાની છે હૈદરાબાદ પરંતુ મિત્રો આજે આપણે તેલંગાણાના રાજ્ય પ્રતિકો વિશે પણ જોઈ લઈએ તો તેલંગાણાના રાજ્ય પ્રતિકોમાં રાજ્ય પ્રાણી છે ટપકાવાળું હરણ ઈમેજમાં જોઈ શકો છો ટપકાવાળું હરણ તેલંગાણાનું રાજ્ય પ્રાણી તેલંગણાનો રાજ્ય પક્ષી છે નીલકંઠ આરઈયો નીલકંઠ તેલંગણાનો રાજ્ય વૃક્ષ છે ખીજડો આ ખીજડો અને તેલંગણાનો રાજ્ય ફૂલ છે આવળ ફરી એકવાર જોઈ લ્યો તેલંગણાના રાજ્ય પ્રતીકો રાજ્ય પ્રાણી ટપકાવાળું હરણ રાજ્ય પક્ષી નીલકંઠ રાજ્ય વૃક્ષ ખીજડો અને રાજ્ય ફૂલ છે આવળ આગળ વાત કરીએ તો પો સો કોએ સંશોધન માટે આઈઆઈટી દિલ્હી સાથે સહયોગ એટલે કે કરાર કર્યા છે

અને તે વિશ્વસનીય કાર્યક્ષમ અને સુરક્ષિત રીતે ભારતીય પાવર સિસ્ટમ કલાક સંકલિત કામગીરીનું નિરીક્ષણ કરવા અને તેની ખાતરી કરવા માટે જવાબદાર છે અને તે સેવા આપે છે અને તેમાં પાંચ જેટલા રિજનલ લોડ ડિસ્પેસ સેન્ટર્સ અને નેશનલ લોડ ડિસ્પેસ સેન્ટરનો સમાવેશ થાય છે તેમજ ભારત સ્વચ્છ ઉર્જા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે કારણ કે આપણી ભારત સરકારનો એક લક્ષ્ય બે હજાર સિત્તેર સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જન કરવાનું છે મિત્રો આપણા ભારત સરકારના જે લક્ષ્યો છે એનો વર્ષ ખાસ યાદ રાખજો બે હજાર સિત્તેર સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જન કરવાનું આપણા ભારત સરકારનું લક્ષ્ય છે અને પો સો કોની સ્થાપના માર્ચ બે હજાર નવમાં થઈ પો સો કોનું મુખ્ય મથક નવી દિલ્હી મુકામે આવેલું છે આગળ વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારની તો પચીસ એપ્રિલના રોજ

અને પ્રતિનિધિઓ તેમના દેશોનું પ્રતિનિધિત્વ કરવા માટે સંયુક્ત રાષ્ટ્રની બેઠકોમાં ભાગ લે છે પ્રતિનિધિઓ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીમાં તેમના દેશ વતી બોલે છે અને મતદાન પણ કરે છે અને સાન ફ્રાન્સિસ્કોમાં યોજાયેલી કોન્ફરન્સના પ્રથમ દિવસની વર્ષગાંઠ નિમિત્તે આ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ દિવસ ઉજવવામાં આવે છે મિત્રો આ દિવસના મૂળ ક્યાં રહેલા છે સાન ફ્રાન્સિસ્કોમાં યોજાયેલી કોન્ફરન્સના પ્રથમ દિવસની વર્ષગાંઠ નિમિત્તે આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ દિવસ ઉજવવામાં આવે છે ઇમેજમાં તમે જોઈ શકો છો પચીસમી એપ્રિલ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઇન્ટરનેશનલ ડેલિગેટ્સ ડે કયો ઇન્ટરનેશનલ ડેલિગેટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે અને જેને આંતરરાષ્ટ્રીય સંગઠન પર યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન તરીકે પણ ઓળખવામાં આવે છે અને પચીસ એપ્રિલ ઓગણીસો પિસ્તાલીસ ના રોજ પચાસ દેશોના પ્રતિનિધિઓ પ્રથમ વખત સાન ફ્રાન્સિસ્કોમાં એકઠા થયા હતા અને બીજા વિશ્વયુદ્ધ બાદ આ સંમેલન યોજાયું હતું જેનો હેતુ પ્રતિનિધિઓ દ્વારા એક સંગઠનની સ્થાપના કરવાનો હતો જે વિશ્વમાં શાંતિ પુનઃસ્થાપિત કરે અને યુદ્ધ પછીની વિશ્વ વ્યવસ્થા પર નિયમો નક્કી કરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 2 એપ્રિલ 2019 ને 25 એપ્રિલના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી કોણે યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ બે એપ્રિલ બે હજાર રોજ એ ઘોષણા કરી કે હવે દર વર્ષે પચીસમી એપ્રિલને ઇન્ટરનેશનલ ડેલિગેટ્સ ડે તરીકે ઉજવવામાં આવશે આંતરરાષ્ટ્રીય સમાચારમાં આગળ વાત કરીએ તો એમાં હાઇલાઇટમાં છે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન કારણ કે ફરી એકવાર તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા છે જુઓ ઇમેન્યુઅલ મેક્રોન ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાયા છે ઇમેન્યુઅલ મેક્રોન ફ્રાન્સની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં મરીન લી પેનને હરાવીને ફરી એકવાર રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે ઇમેન્યુઅલ મેક્રોન છેલ્લા વીસ વર્ષમાં ફરીથી ચૂંટાનારા પ્રથમ ફ્રાન્સના રાષ્ટ્રપતિ પણ બન્યા છે શું મિત્રો ઇમેન્યુઅલ મેક્રોન છેલ્લા વીસ વર્ષમાં ફરીથી ચૂંટાનારા પ્રથમ ફ્રાન્સના રાષ્ટ્રપતિ બન્યા છે ચૌદ મે બે હજાર સત્તરથી ઇમેન્યુઅલ મેક્રોન ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી રહ્યા છે અને તેમના રાષ્ટ્રપતિ પદ દરમિયાન તેમણે કરવેરા મજૂર કાયદાઓ અને પેન્શનમાં ઘણા સુધારા કર્યા છે અને વાત કરી ફ્રાન્સની તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાયા છે ઇમેન્યુઅલ મેક્રોન અને ફ્રાન્સના વડાપ્રધાન છે જીન કાસ્ટેક્સ કોણ જીન કાસ્ટેક્સ અને ફ્રાન્સનું ચરણી નાણું છે યુરો કારણ કે યુરોઝોનનો સદસ્ય દેશ અને ફ્રાન્સની રાજધાની છે પેરિસ આગળ જોઈએ આંતરરાષ્ટ્રીય સમાચારમાં તો તાજેતરમાં વિશ્વની સૌથી વૃદ્ધ જાપાની મહિલાનું એકસો ઓગણીસ વર્ષની વયે અવસાન થયું છે મિત્રો આપણું સરેરાશ આયુષ્ય ભારત દેશના લોકોનું સરેરાશ આયુષ્ય ઓગણ થી સિત્તેર વર્ષ છે જ્યારે જાપાનના લોકોનું સરેરાશ આયુષ્ય બ્યાસી થી પંચ્યાસી વર્ષ જેટલું છે ઇમેજમાં તમે જોઈ શકો છો વર્ડ્સ ઓલ્ડેસ્ટ પર્સન્સ ડાય એઝ વન હંડ્રેડ

અને બે હજાર ઓગણીસમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે તેને સૌથી વૃદ્ધ વ્યક્તિ તરીકેની નોંધ કરી હતી તેમણે એક પ્રમાણપત્ર એનાયત કર્યો હતો જાપાન એશિયાના પૂર્વ છેડે આવેલો એક દ્વીપ દેશ અને જાપાન ચાર મોટા અને અનેક નાના દ્વીપના સમૂહથી બનેલો એક દેશ છે અને આ દ્વીપ એશિયાના પૂર્વ સમુદ્ર કિનારા એટલે કે પ્રશાંત મહાસાગરમાં સ્થિત છે તમે વિશ્વના નકશામાં જોશો તો મિત્રો અનેક દ્વીપોમાં વહેંચાયેલો આ રીતે એક જાપાન દેશ છે અને જાપાનના પડોશી દેશોમાં ચીન કોરિયા અને રશિયા છે જાપાન વાસીઓ પોતાના દેશને નિપ્પોન કહે છે અને મિત્રો આ નિપ્પોનનો અર્થ શું થાય છે ઉગતા સૂર્યનો દેશ યોકોહામા ઓસાકા અને ક્યોટો એ જાપાનના પ્રસિદ્ધ શહેરો છે એ સિવાય મિત્રો ટોક્યો એ જાપાનની રાજધાની કઈ ટોક્યો એ જાપાન દેશની રાજધાની જાપાનના વડાપ્રધાન કોણ બન્યા છે ફ્યુમિયો કિશિદા નામ થોડું અઘરું છે મિત્રો યાદ રાખજો ફ્યુમિયો કિશિદા જાપાનના વર્તમાન વડાપ્રધાન અને જાપાનનું ચલણી નાણું છે જાપાનીઝ યેન અને હવે મિત્રો યોજનાની વાત કરીએ ગઈકાલે મેં તમને પંચવટી યોજના વિશે પ્રશ્ન પૂછ્યો હતો એ યોજનાને સમજી લઈએ કે એક લાખ રાજ્ય સરકારની સહાયથી તથા ગ્રામ્ય કક્ષાએથી પચાસ હજાર લોકફાળાના ઉપયોગથી પંચવટી યોજના અમલમાં મૂકવામાં આવી છે એક તો સ્થાનિક કક્ષાએ કેટલો લોકફાળો કરવાનો પચાસ તો સામે પક્ષે રાજ્ય સરકાર કેટલા આપે એક લાખ રૂપિયા આ એક લાખ પચાસ હજાર બગીચો પ્રજા ખાસ કરીને વૃદ્ધો મહિલાઓ અને બાળકોને આરામ સુખાકારી તેમજ આનંદ પ્રમોદ માટે બગીચાની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર પંચવટી યોજનાનો વર્ષ બે હાજર ચાર પાંચથી અમલ કરવામાં આવેલ છે અને તેનો મુખ્ય હેતુ શો છે પંચવટી યોજના અનુસાર પીપળો વાડ હરડેવેલ અશોક તથા અનેક વૃક્ષો વાવવાના છે જેથી પરંપરાગત સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગ્રામજનોની જે આસ્થા છે તે જળવાઈ રહે અને જે મિત્રોએ આ યોજના વિશે ડિટેલમાં જવાબ લખ્યો છે એવા કેટલાક મિત્રોના નામ લઈએ તો સોનલ ગુજરિયા એમણે પંચવટી યોજનાની શરૂઆત અગિયાર સપ્ટેમ્બર બે હજાર ચારના ના રોજ અને રાવલ રતન એમણે પણ પંચવટી યોજનાની શરૂઆત 11 સપ્ટેમ્બર 2004 ના રોજ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી અને આ યોજના વિશે ડિટેલમાં માહિતી આપી છે ખૂબ ખૂબ અભિનંદન તો પારસજી એમણે પણ પંચવટી યોજના વિશે ખૂબ જ મહત્વની માહિતી આપી છે ત્રણેય મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને હવે આજે પ્રશ્ન પૂછવો છે એ પણ એક યોજના વિષયક છે કે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ યોજના કોના માટેની છે અને ક્યારે શરૂ કરવામાં આવી હતી કઈ પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ યોજના કોના માટેની છે અને ક્યારે શરૂ કરવામાં આવી હતી એ પ્રશ્નનો જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સમાં લખવાનો છે આવતીકાલે મળીશું ત્યારે આ યોજનાની માહિતી મેળવીશું વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અન્ય મિત્રો સુધી મિત્રો આ વિડીયોની લિંક શેર કરજો ડેલી જ્ઞાનના અપડેટ માટે એજુ સફરના સથવારે મિત્રો તમે તમારા જ્ઞાનમાં વધારો કરી શકો છો તો ડેઈલી મુલાકાત લેતા રહેજો આવતીકાલે મળીશું એક નવા કરંટ અફેર સાથે ત્યાં સુધી રજા લઈએ ટેક કેર એન્ડ જય હિન્દ